આસિયાન ઇન્ડિયા પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે સિંગાપોરમાં 6 જાન્યુઆરી 2018 માં સિંગાપોરમાં ઉજવવામાં આવે છે ભારતીય પ્રવાસી ભારતીય દિવસ આસિયાન અને ઇન્ડિયાના હવે આ પ્રવાસી ભારતીય દિવસ જે ઉજવાય છે દર વર્ષે ઉજવાય છે અને એ શું કરે છે ભારતના વિકાસમાં એટલે કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાય ઓવરસીઝ ઇન્ડિયન કમ્યુનિટી વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે કોન્ટ્રીબ્યુશન એમનું યોગદાન શું છે એનું એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે હવે આ વર્ષે એવું શું ખાસ છે આ વર્ષે 25 વર્ષ પૂરા થવાના છે આસિયાન ઇન્ડિયા ભાગીદારીના 25 વર્ષ સુધી પૂરા થવાના છે અને આ કેના પર બેઝ છે એટલે કે આપણે સદીઓથી જૂની સાંસ્કૃતિક ધાર્મિક અને માનવી લિંક્સના આધારિત પર આ ભાગીદારી જોડાયેલી છે જે 25 વર્ષ ખતમ થવાના છે પૂરા થવાના છે ઇન્ડિયન ડાયસ્પોરા જે ઇન્ડિયન બહાર રહે છે અને જે યોગદાન આપે છે તેને ડાયસ્પોરા બોલાય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન ડાયસ્પોરા જે ઇન્ડિયન બહાર રહે છે વિદેશી આપણે કહેવાય છે કે વિદેશી ભારતીય તેને ડાયસ્પોરા બોલાવવામાં આવે છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલે કે બહુ જ મહત્વનું પાર્ટ છે કેના માટે ઓફ સાઉથ ઇસ્ટ એશિયાઝ વિવિધતા એટલે સાઉથ ઇસ્ટ એશિયામાં જેટલી પણ વિવિધતાઓ છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને આપણા જે ઇન્ડિયન ડાયસ્પોરા છે તે બહુ જ મજબૂત બ્રિજ બનાવે છે ઇન્ડિયા અને આસિયાનના વચ્ચે ઓકે હવે આપણે થીમ શું હતી પ્રવાસી ભારતીય દિવસની થીમ શું હતી એન્શિયન્ટ રૂટ ન્યૂ જર્ની ડાયસ્પોરા ઇન ધ ડાયનામિક આસિયાન ઇન્ડિયા પાર્ટનરશિપ આ એનું થીમ છે થીમ જો કે એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું એક્ઝામમાં હવે આ થઈ ક્યાં હતી મરીના બે આઈલેન્ડ બે સેન્ડ્સ એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મરીના બે સેન્ડ્સ રાઈટ એ ક્યાં આવ્યું છે સિંગાપોરમાં સિંગાપોર ઇન્ડિયાનું ગેટવે જ નહીં ઈસ્ટમાં જવા માટે ગેટવે જ નહીં પણ એ હૃદય પણ છે આસિયાનનું આસિયાન માટે વધારે માહિતી મેળવવા માટે એક અલગથી વિડીયો બનાવવામાં આવ્યો છે તમારે અગર વધારે જાણકારી લેવી હોય તો એ વિડીયો જરૂર જોજો ઓકે તો આમાં તમારે શું જોવાનું છે કે એ ક્યાં થયું છે મરીના બે સેન્ડ્સમાં થયું છે અહીંયા પણ છે મરીના બે સેન્ડ્સમાં ઓકે સિંગાપોરમાં આવેલું છે પ્રવાસી ભારતીય દિવસ ઓકે આસિયાન માટે અલગથી વિડીયો છે જરૂર જોજો ઓકે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આસિયાન આપણા માટે બજેટ સેશન બધાને ખબર છે બજેટ સેશન આવવાનું છે પાર્લિમેન્ટનું એટલે કે સંસદનું બજેટ સેશન સ્ટાર્ટ થવાનું છે શરૂ થવાનું છે જાન્યુઆરીની 29 તારીખે બજેટ સેશન પાર્લિમેન્ટમાં સ્ટાર્ટ થવાનું છે સંસદમાં ઓકે તો આ યુનિયન બજેટ જે છે આપણું તે ફેબ્રુઆરી 1 રજૂ કરવામાં આવશે અને આપણા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એડ્રેસ કરશે ટુ હાઉસીસ એટલે કે સંબોધિત કરશે બંને હાઉસીસ એટલે બંને ઘરોને કયા કયા છે લોકસભા અને રાજ્યસભા બંને ઘરો છે સંસદના એડ્રેસ કરશે એટલે કે સંબોધિત કરશે જાન્યુઆરી 29 તારીખે અને ઇકોનોમિક સર્વે બી એ દિવસે રજૂ કરવામાં આવશે ઇકોનોમિક સર્વે અને યુનિયન બજેટ બંને એક જ દિવસે રજૂ કરવામાં આવે છે ઓકે ઇકોનોમિક સર્વે પણ આપણે જોશું શું છે યુનિયન બજેટ આપણા ભારતનું જે યુનિયન બજેટ છે તે આપણા સંવિધાનમાં Article 112 આવે છે એને શું કહેવાય છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે વાર્ષિક નાણાકીય નિવેદન જે Article 112 છે આપણા સંવિધાનમાં કોન્સ્ટિટ્યુશનમાં ઓકે એટલે એને એન્યુઅલ બજેટ એટલે વાર્ષિક બજેટ પણ કહેવાય છે ભારતનું ગણરાજ્યમાં રિપબ્લિક ઓફ ઇન્ડિયા ભારતનું ગણરાજ્યમાં એન્યુઅલ બજેટ પણ કહેવાય છે એને
આપણું જે ગવર્મેન્ટ છે, આપણી જે સરકાર છે, તે સરકાર તેને ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રજૂ કરે છે. જે યુનિયન બજેટ છે તે પ્રથમ દિવસે રજૂ કરવામાં આવે છે. અને શું કામ રજૂ કરવામાં આવે છે? જેથી એપ્રિલમાં નવા નાણાકીય વર્ષના, એટલે કે ન્યૂ ફાઇનાન્શિયલ ઇયર ઇન એપ્રિલ, જેથી એપ્રિલમાં નવા નાણાકીય વર્ષના આરંભથી તે ભૌતિક થઈ શકે. રાઈટ? એટલે પહેલાંથી જ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. રાઈટ? હવે 2016 સુધી ફેબ્રુઆરીના લાસ્ટ વર્કિંગ ડે એટલે લાસ્ટ ડે રજૂ કરવામાં આવતું હતું યુનિયન બજેટ, અને ફાઇનાન્સ મિનિસ્ટર રજૂ કરતા હતા. રાઈટ? આપણા જે નાણામંત્રી છે તે રજૂ કરતા હતા. 2016 સુધી આવું ચાલતું હતું. રાઈટ? હવે તમારે બતાવવાનું છે આમાં યુનિયન બજેટમાં ફર્સ્ટ યુનિયન બજેટ કોણે રજૂ કર્યું હતું. ફર્સ્ટ તમારું હોમવર્ક છે, ફર્સ્ટ યુનિયન બજેટ કોણે રજૂ કર્યું હતું પહેલું, પ્લીઝ મને યા અમને કમેન્ટ બોક્સમાં લખીને આપજો કે પહેલું યુનિયન બજેટ કોને પ્રેઝન્ટ કર્યું હતું કે રજૂ કર્યું હતું. ઓકે? ઇકોનોમિક સર્વે, યુનિયન બજેટ આપણે જોયું, હવે ઇકોનોમિક સર્વે આપણે જોશું. ઇકોનોમિક સર્વે એટલે આર્થિક મોજણી. ઓકે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, તે રજૂ કરે છે ઇકોનોમિક સર્વે સંસદમાં દર વર્ષે. ઇકોનોમિક સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં આવે છે, નાણાકીય મિનિસ્ટ્રીમાં આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. ઓકે? આ તમારે યાદ રાખવાનું છે કે કોણ રજૂ કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ રજૂ કરે છે ઇકોનોમિક સર્વે દર વર્ષે સંસદમાં, જસ્ટ પહેલા યુનિયન બજેટના જસ્ટ પહેલા. ઓકે? આ જે યુનિયન બજેટ બનાવવામાં આવે છે તે ચીફ ઇકોનોમિક એડવાઇઝરના માર્ગદર્શનના અંદર બનાવવામાં આવે છે, એટલે કે મુખ્ય આર્થિક સલાહકાર, ચીફ ઇકોનોમિક એડવાઇઝર. તમારું હોમવર્ક છે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર આપણો કોણ છે, હમણાં નામ શું છે, નેમ. આ તમારે નામ તમારે શોધીને મને કમેન્ટ બોક્સમાં લખીને આપવાનું છે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર હમણાં કોણ છે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં. ઓકે? ઇકોનોમિક સર્વે શું કરે છે? ઇકોનોમિક સર્વે ભારતની આર્થિક, આપણે જે ઇકોનોમિક છે, ઇકોનોમી છે આપણી, તો એની સમીક્ષા કરે છે, વિકાસનું સમીક્ષા કરે છે કે છેલ્લા 12 વર્ષમાં કેટલું વિકાસ થયું છે આપણા ઇકોનોમિકમાં, અર્થતંત્રમાં કેટલું આપણું વિકાસ થયું છે તેનું સમીક્ષા આપે છે. બીજું એક સારાંશ આપે છે કે તમારી જેટલી પણ વિકાસવાળી પ્રોગ્રામ છે તેમાં કેવી રીતે પરફોર્મન્સ કર્યું છે, મુખ્ય વિકાસ કાર્યક્રમનું પ્રદર્શન, મુખ્ય વિકાસ કાર્યક્રમનું પ્રદર્શન આપે છે, તેનું સારાંશ આપે છે. અને બીજી વસ્તુ છે કે ટૂંકથી મધ્યમ ગાળામાં, એટલે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ, ટૂંકથી મધ્યમ ગાળામાં સરકારની નીતિને પહેલ અને અર્થતંત્રની સંભાવના પર પ્રકાશ પાડે છે. એટલે હાઇલાઇટ મારે છે કે પોલિસી ઇનિશિયેટિવ્સ, એટલે કે સરકારની નીતિને પહેલ અને અર્થતંત્રની સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે. ઓકે? તો ઇકોનોમિક સર્વે તમારું હોમવર્ક, તમને ખબર છે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝરનું નામ આપવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને આપવાનું છે. આ જે ડોક્યુમેન્ટ છે તે બંને હાઉસમાં રજૂ કરવામાં આવે છે પાર્લિયામેન્ટમાં, લોકસભા અને રાજ્યસભા બંનેમાં. ઓકે? બજેટ સેશનના દરમિયાન વિમેન કેન જોઈન ટેરિટોરિયલ આર્મી, એટલે કે જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓ એ પણ ટેરિટોરિયલ આર્મીને જોડાઈ શકે છે. ટેરિટોરિયલ આર્મી એટલે કે પ્રાદેશિક આર્મી, પ્રાદેશિક આર્મીમાં જોડાઈ શકે છે એવું હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું છે, એટલે કે ઉચ્ચ ન્યાયાલયે બોલ્યું છે કે સ્ત્રીઓ પણ હવે ટેરિટોરિયલ આર્મીમાં જોઈન થઈ શકે છે, જોડાઈ શકે છે. રાઈટ?
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ફોર્સમાં જોડાવા માટે એટલે કે ફોર્સ જે આર્મીની ફોર્સ છે એમાં મહિલાઓ જોડી શકે છે અગર એવું નહીં થાય અગર એ લોકોને વંચિત રાખ્યા જોડાવા માટે તો તે ફંડામેન્ટલ રાઇટ્સના વિરુદ્ધ થઈ જશે એટલે કે મૂળભૂત અધિકારો જે મળે છે કોન્સ્ટિટ્યુશનમાં આપણા સંવિધાનમાં ફંડામેન્ટલ રાઇટ્સ મળે છે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન હતું RTI છે પછી રાઇટ ટુ એડ્યુકેશન છે એવા બધા રાઇટ્સ છે એટલે આ પણ ફોર્સમાં જોડાવા માટે પણ એક રાઇટ્સ છે જે અધિકાર છે જે સંવિધાનમાં લખાયેલું છે તે તો એના વિરુદ્ધ થઈ જશે અગર આપણે એને અટકાવ્યું તો જોડાવા માટે ટેરિટોરિયલ આર્મી એટલે કે પ્રાદેશિક આર્મી સ્વયંસેવકોની એક સંસ્થા છે સ્વયંસેવકોની એક સંસ્થા છે જે મિલિટરી ટ્રેનિંગ એટલે કે લશ્કરી તાલીમ મેળવે છે જ્યારે એમરજન્સી કોઈ સિચ્યુએશન આવી પડે તો એ આ તાલીમ એમને કામ આવી શકે લશ્કરી તાલીમ મેળવે છે રાઈટ એમરજન્સી સિચ્યુએશનમાં કઈ કશું કટોકટીના કિસ્સામાં રાઈટ દેશના સંરક્ષણ માટે આ તાલીમ મેળવવામાં આવે છે આ જે ટેરિટોરિયલ આર્મી છે જે આપણી પ્રાદેશિક આર્મી છે તે એક ભાગ છે રેગ્યુલર આર્મીનો આપણો જે રેગ્યુલર ઇન્ડિયન આર્મી છે એનો એક પાર્ટ છે એક ભાગ છે ઓકે હાલમાં શું થઈ રહ્યું છે હાલમાં ટેરિટોરિયલ આર્મી ખાલી મેલ્સ એટલે ખાલી પુરુષોને ભરતી કરે છે મહિલાઓને નથી કરતા તો આનાથી શું થાય છે કે આ સંસ્થાગત ભેદભાવથી ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ ડિસ્ક્રિમિનેશન એને કહેવાય છે સંસ્થાગત ભેદભાવના લીધે પ્રાદેશિક આર્મીમાં જે અધિકારો મળવા જોઈએ સ્ત્રીઓને તે નથી મળતા ને તેનાથી તે વંચિત રહે છે રાઈટ તો એ અધિકારો મેળવવા માટે હાઈકોર્ટ ઉચ્ચ ન્યાયાલયે આ જજમેન્ટ આપ્યું છે કે સ્ત્રીઓએ પણ હવે ટેરિટોરિયલ આર્મી જોઈન કરી શકે છે ઓકે ઇન્ડિયન જીડીપી ગ્રોથ એટલે કે ઇન્ડિયાની જે જીડીપી ગ્રોથ છે ગ્રોસ ડોમેસ્ટિક આ જે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વૃદ્ધિ 6.5% થવાની છે 2017-18માં એવું કોણે કીધું છે CSOએ કીધું છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ગવર્મેન્ટની સરકારની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે એટલે કે કેન્દ્રીય આંકડાકીય કચેરી એમણે એમના મુજબ આપણું ભારતીય અર્થતંત્ર જે છે તે 6.5%થી વૃદ્ધિ થવાની છે 2017-18માં ઓકે આમણે જે CSOએ જે આ જે ગ્રોથ બતાવ્યો છે જે વૃદ્ધિ બતાવી છે ઇન્ડિયાની જીડીપી આટલી ગ્રોથ થવાની છે આટલી વિકાસ થવાનો છે આટલું વૃદ્ધિ થવાની છે તે પહેલીવાર એવી રીતે એ લોકોએ શક્યતા બતાવી છે રાઈટ એડવાન્સમાં પહેલા કે આવી રીતે થવાનું છે ઓકે તમારું હોમવર્ક છે કે CSOના બારામાં મને લખીને આપવાનું છે કમેન્ટ બોક્સમાં કે CSO શું છે અને એ શું કરે છે રાઈટ આપણી જે અર્થતંત્ર છે તે 6.3% હતી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં અને જૂનના ક્વાર્ટરમાં એટલી લો હતી એટલી ઓછી હતી 5.7% જીડીપી ગ્રોથ હતી એ કેના વજેથી 5.7 કેમ એટલું લો હતું કારણ કે તે ટાઈમ પર જીએસટી અમલમાં લાવ્યું હતું જુલાઈમાં આવેલું હતું રાઈટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને ડીમોનેટાઇઝેશન એટલે કે મુદ્રાકરણ ડીમોનેટાઇઝેશન હતું બધી જૂની નોટ 500ની અને 1000ની જૂની નોટો બંધ થઈ ગઈ હતી રાઈટ અને 2000 અને 500ની નવી નોટ આવી હતી તે ટાઈમ પર તે ડીમોનેટાઇઝેશન અને જીએસટીના વજેથી આટલું લો 5.7% જ હતું હવે CSOએ કીધું છે કે 2017-18માં 6.5 થવાનું છે આપણી હાલમાં શું કેટલી છે ઇન્ડિયન ઇકોનોમીનું ગ્રોથ હમણાં કેટલું છે 7.1% 2017-16-17માં રાઈટ CSOના બારામાં લખીને આપવાનું છે હોમવર્ક સેન્ટ્રલ વોટર કમિશનને શું મળ્યું છે હમણાં સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડ મળ્યું છે એટલે કે સ્પેશિયલ માન્યતા એવોર્ડ ખાસ માન્યતા એવોર્ડ 2018નો
એવોર્ડ મળ્યો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર સપ્લાય, એટલે કે સેન્ટ્રલ વોટર કમિશનને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એટલે કે સિંચાઈ અને પાવર સ્પેશિયલ રિકગ્નિશન એવોર્ડ 2018 એટલે ખાસ માન્યતા એવોર્ડ મળ્યું છે. કેના માટે? કે લાર્જ ડેમ્સ, જેટલા બી મોટા ડેમ્સ છે, મોટા મોટા ડેમ્સ છે, એના આરોગ્ય અને સલામતીમાં શ્રેષ્ઠતા મેળવવા માટે, હેલ્થ અને સેફ્ટી એટલે કે આરોગ્ય અને સલામતીના શ્રેષ્ઠતા મેળવી છે, એમના માટે એમને આ ખાસ એવોર્ડ મળ્યો છે. રાઈટ, હવે આ જે સેન્ટ્રલ વોટર કમિશન છે, રાઈટ, સેન્ટ્રલ વોટર કમિશન જે છે એ શું કરે છે, કેના માટે એને એવોર્ડ મળ્યો છે, કે પ્રોત્સાહન આપે છે, કેના માટે પ્રોત્સાહન આપે છે, કે લાર્જ ડેમ્સને એનું આરોગ્ય અને શું સલામતી માટે આ વર્ક કરે છે, આ એટલે પ્રોત્સાહન આપે છે, યોગદાન આપે છે એના માટે. તો એ કેના થ્રુથી કરે છે, એટલે શું છે જેનાથી એ આ અચીવ કરી શક્યું છે કે એમને આ એવોર્ડ મળ્યું છે? તો એક એના વર્લ્ડ બેંકના ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ, એટલે કે ડેમ પુનર્વસન અને સુધારણ પ્રોજેક્ટ, વર્લ્ડ બેંકના સહાયતાનું, વર્લ્ડ બેંક સહાયતા આપે છે ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ, એટલે કે ડેમ પુનર્વસન અને સુધારણ પ્રોજેક્ટના સહાયતાથી સેન્ટ્રલ વોટર કમિશન પ્રોત્સાહન આપે છે કે લાર્જ ડેમને એનું આરોગ્ય અને સલામતી આપી શકે. હવે આપણે જોશું કે ડીઆરઆઈપી શું છે, ડેમ રિહેબિલિટેશન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ. આપણને ખબર છે વર્લ્ડ બેંકે સહાયતા આપી છે. વર્લ્ડ બેંક અગર તમે બોલશો તો અલગથી વિડીયો અમે બનાવશું, રાઈટ, અમને કમેન્ટ બોક્સમાં લખજો, વર્લ્ડ બેંકના બારામાં અમે બધી જાણકારી આપશું શું છે. તો ડીઆરઆઈપી શું છે, મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સિસ. તમારું હોમવર્ક છે કે તમારે આ મિનિસ્ટરનું નામ બતાવવાનું છે કે હમણાં કોણ છે. મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સિસ વિથ એસિસ્ટન્સ ઓફ વર્લ્ડ બેંક, વર્લ્ડ બેંકની સહાયતાથી આ ડીઆરઆઈપી અમલીકરણમાં આવ્યું છે, જે 6 વર્ષનો પ્રોજેક્ટ છે, 6 યર પ્રોજેક્ટ, 6 વર્ષનો પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ અમલીકરણ, સંકલન અને નિરીક્ષણ કરે છે. પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, આ જે પ્રોજેક્ટ અમલીકરણ, સંકલન અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે, કેની સાથે? સેન્ટ્રલ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા આ પ્રોજેક્ટ અમલીકરણ, સંકલન અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન, રાઈટ. તો તમારે આ જ જાણવાની જરૂરત છે કે સેન્ટ્રલ વોટર કમિશનને આ એવોર્ડ મળ્યો છે. અને વર્લ્ડ બેંક વિશે તમને અગર જાણવાનું હોય તો અમને કહેજો, વિડીયો અમે બનાવશું. અને તમારું હોમવર્ક છે કે મિનિસ્ટર ઓફ વોટર રિસોર્સિસ તમારે બતાવવાનું છે કોણ છે, કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સેન્ટ્રલ વોટર કમિશન, સેન્ટ્રલ વોટર કમિશન શું છે એ આપણે જોશું. સેન્ટ્રલ વોટર કમિશન પાણી સંસાધનોના ક્ષેત્ર ભારતની એક અગ્રણી તકનીકી સંસ્થા છે. કેની? તો પાણી સંસાધનોના ક્ષેત્ર, ફિલ્ડ ઓફ વોટર રિસોર્સિસ. અને હાલમાં એ શું છે, હાલમાં તે ભારત સરકારના વોટર રિસોર્સિસ એટલે કે પાણીના, ભારત સરકારના જળ સંપત્તિ, નદી વિકાસ, ગંગા રિજ્યુનેશન એટલે ગંગા કાર્યકલ્પ મંત્રાલયના સંલગ્ન કાર્યકર્તા તરીકે કામ કરે છે. ગંગા રિજ્યુનેશન એટલે ગંગાને નવું બનાવવા માટે, સારું બનાવવા માટે, રાઈટ. હવે એના ફંક્શન શું છે, શું કરે છે તે? આ કમિશન પર બહુ બધી રેસ્પોન્સિબિલિટીઝ છે, જેવી રીતે કે જવાબદારીઓ છે, જે સંકલન કરે છે. અને જે પણ સંબંધિત રાજ્ય સરકાર છે તેના સાથે પરામર્શ પણ કરે છે. બીજું, જેટલી પણ યોજનાઓ છે એના પર નિયંત્રિત રાખે છે, સંરક્ષણ કરે છે અને
બીજું શું કરે છે? સમગ્ર દેશમાં પાણી સંસાધનોનો ઉપયોગિતા શું છે તે પણ જણાવે છે. સમસ્ત દેશમાં પાણીની ઉપયોગિતા, રાઈટ. બીજું છે સિંચાઈ, ઇરિગેશન. સિંચાઈ કરે છે, નેવિગેશન કરે છે, અને પીવાના પાણી પુરવઠા એટલે કે વોટર સપ્લાય, ડ્રિંકિંગ વોટર, કે આપણે પીવાનું પાણી સપ્લાય કેટલું છે, પુરવઠા કેટલી છે એ પણ જુએ છે, અને પાણી શક્તિ વિકાસ પણ જુએ છે. તો આ બધી જ જવાબદારીઓ આ કમિશન પર છે. ઓકે, અને એનાથી બી બીજું એ શું કામ કરે છે, બીજું બી એક કામ કરે છે કે જેટલી પણ યોજનાઓ છે એની તપાસ કરે છે, બાંધકામ કરે છે, અને એનું અમલીકરણ કેવું કેવી રીતે થાય છે તે પણ જુએ છે. તો આ બધી જ વસ્તુ સેન્ટ્રલ વોટર કમિશન કરે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, જેને હમણાં એવોર્ડ મળ્યો આપણે જોયું. હાને હે ફ્રેન્ડ્સ, અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ પ્લીઝ લાઈક કરજો. એમાં આવું સિમ્બોલ આવે છે લાઈક કરવાનું. સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબનું બટન આવે છે, સબસ્ક્રાઇબ કરજો અને બેલ પર ક્લિક કરજો, તો એનું નોટિફિકેશન્સ એટલે જે પણ વિડીયોઝ અપલોડ થાય છે એનું નોટિફિકેશન તમને મળશે. તો અમારું ચેનલનું નામ છે પઢાઈ પેશન, રાઈટ, એના પર સબસ્ક્રાઇબ કરજો તો તમને બધા જ વિડીયોઝ જોવા મળશે. ઓકે.